કેમ છો બધા? મજામાં? ઓકે. અને ઓળખો મને, ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઓકે, આઈ થિંક હવે ઓળખી ગયા છો મારા નામ અવાજ ઉપરથી. યા, સો હોપ એવરીબડી ઇઝ ડુઈંગ ગ્રેટ. આ મેસેજ એટલા માટે મૂકું છું કે એક બધાને યાદી રહીએ અને બધાને ખ્યાલ જ હશે અને બધા ફોલો કરતા પણ હશે. પણ એક ફરીથી એક રિમાઇન્ડર કે આપણે બધા આજે ઘરે છીએ તો એને આપણે પ્રોપરલી બધું પાલન કરીએ સરકારના નિયમોનું, ક્યાંય ન નીકળીએ જરૂરિયાત વગર. કારણ કે હું પણ છેલ્લા 5 દિવસ રવિવારથી અત્યાર સુધી મારી આ ડેલીની બહાર નથી ગયો. એક વખત જવું પડ્યું હતું ખાલી મારે ડૉક્ટર પાસે, તો હું ખાલી એક દિવસ 10-15 મિનિટ જઈને આવી ગયો હતો. તો ઘરમાં ઘરમાં જ છું, તો તમે પણ બને ત્યાં સુધી ઘરમાં રહ્યો અન્ટિલ અનલેસ ઇટ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી નીડ રિક્વાયર્ડ ટુ ગો બરાબર, તો જ બહાર જાઓ. અને જો બહાર જાઓ તો એક સામાન્ય વસ્તુ છે એનું આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. છે સામાન્ય પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ રીતે સૌથી પહેલાં તો કપડું અથવા માસ્ક બને તો ચશ્મા કવર કરી લ્યો, રાઈટ. અને જ્યારે પણ બહાર નીકળો સેનિટાઇઝર સાથે રાખો. એક્ટિવામાં જાઓ તો તમે જ્યારે પણ એક્ટિવા મૂકી અને ફરીથી આવો તો એનું હેન્ડલ છે એને સેનિટાઇઝ કરો, તમારા હાથ સેનિટાઇઝ કરો. હાથને ક્યાંય પણ આપણે ટચ નથી કરવાના, મોઠું મોઢું નાક કે આંખ, રાઇટ હેન્ડ કે લેફ્ટ હેન્ડ એકે નહીં બરાબર. બને ત્યાં સુધી મોઢા ઉપર આ ટાઈપનું કપડું હશે તો આપણે કોઈ ટચ કરવાનો સ્કોપ નથી. અને માસ્ક હશે તો પણ ડેફિનેટલી બરાબર. તો માસ્ક જે આ છે એ યુઝ કરવાનું ખાસ ઇમ્પોર્ટન્ટ છે. બહાર ગયા હોય ત્યારે કોઈની સાથે હાથ નથી મિલાવવાનો, 2 થી 2.5 મીટરનું ડિસ્ટન્સ રાખવાનું છે. કંઈ પણ લેવા ગયા હોય તો મેક શ્યોર કે ભાઈ ત્યાં લોકો ઓછા હોય ત્યારે જ આપણે એન્ટ્રી કરીએ અને કોઈને પણ ટચ ન કરીએ. ખાસ વસ્તુ એ છે કોઈને પણ ન કરીને કોઈ પણ વસ્તુને આપણે ટચ ન કરીએ. જેમ કે સપોઝ આપણે ઘણીવાર આદત હોય છે નવરા ઊભા છીએ તો આમ દિવાલના ટેકે ઊભા રહીએ, અમારું ઘર છે દેટ ઇઝ વાય. અધરવાઇઝ આ પણ કરવાનું નહીં. કોઈ રેલિંગ છે કે ડેલો છે એને ખોલવું હોય અથવા તો આપણે ઘણા આમ ટેકે ઊભા હોય એ પણ નથી રહેવાનું. સીડી ચડવાની હોય તો એને રેલિંગ છે એને ટચ નથી કરવાની. લિફ્ટ કે એલિવેટર છે એના દરવાજા છે આ છે તે છે બને ત્યાં સુધી અવોઇડ કરો એને ઓપન કરવાના બરાબર છે. ટ્રાય ટુ યુઝ સ્ટેરકેસ યુઝ કરતી વખતે સીડી રેલિંગનો યુઝ નહીં કરવાનો બરાબર છે. જે પણ કરો એ તમારા પગ ઉપર કરો, બસ સૌથી ઇમ્પોર્ટન્ટ. ક્યાંય ટચ નથી કરવાનો, સિમ્પલ સાદું લોજિક છે. તમારે ક્યાંય તમને ખુદને ટચ નથી કરવાના. ઓકે, સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને ખાસ ધ્યાન રાખજો. અને મગજમાંથી આ વસ્તુ ભૂલાય નહીં એટલા માટે તમે તમારા હાથમાં એક નાનકડી સ્ટોરી બનાવો બરાબર છે કે કોમિક, જેથી કરીને તમે જ્યારે હાથને જુઓ ત્યારે તમને યાદ આવે કે મારે આ શું નથી કરવાનું, એટલે તમને કોન્શિયસલી એનું રિમાઇન્ડર મળે બરાબર છે. તો આ વસ્તુ યાદ રાખો. રિટર્ન આવો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારા ઘરના ડેલી દરવાજા પણ તમારે જાતે નથી ખોલવાના. ઘરમાં કોઈ હોય એને કોઈ ખોલી આપે અથવા તો તમે કંઈ પેપર અથવા તો કાગળ છે અથવા તો કપડું છે એનાથી ખોલો. અને ઘરમાં એન્ટર થરી અને સૌથી પહેલું કામ કરવાનું છે હાથ ધોવાનું. 20 થી 25 સેકન્ડ સુધી કન્ટિન્યુઅસલી હાબુ લગાડી અને પછી એને પાણીથી વોશ કરવાના. તો એટલીસ્ટ તમને 1 મિનિટનો ટાઈમ હાથ ધોવામાં લાગવો જોઈએ ટોટલ. સાબુ લગાડ્યા પછી 20-25 સેકન્ડ અને પછી 15 થી 20 સેકન્ડ પાણીથી ધોવામાં બરાબર છે. એ કર્યા પછી જો તમે બહાર જઈને આવ્યો હોય તો સૌથી બીજું કામ તમારું ઇમ્પોર્ટન્ટ એ છે કે સૌ બાથરૂમમાં જાઓ, બાથરૂમમાં જઈ કપડાં ચેન્જ કરી અને તમારે એ જે કપડાં છે એ ડિટર્જન્ટવાળા પાણીની અંદર બોળી દેવાના છે, યુઝ નથી કરવાના. અને તમારે આખા આખું વ્યવસ્થિત સાબુ લગાડીને નાહી લેવાનું છે. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખો. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, ઇવન ઘરમાં તમે હોય તો ઘરમાં પણ તમારા ફેમિલી મેમ્બર સાથે થોડું ડિસ્ટન્સ રાખો બરાબર. બને ત્યાં સુધી એકબીજાને ટચ ન કરો. બધી વસ્તુમાં પણ આ વસ્તુ છે. ઘરમાં પણ ખાસ કરીને સાફ સફાઈ રાખો. દરવાજાના નોબ છે, ડેલાનો નોબ છે, એને તમે રેગ્યુલરલી સાબુવાળા પાણીથી ધોવો અને બને ત્યાં સુધી એને ટચ ન કરવું પડે એ રીતે આપણે એન્ટ્રી કે એક્ઝિટ કરવી બરાબર. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અને જે લોકો ખાસ કરીને ભીડવાળા એરિયામાં રહીએ છે બરાબર છે અને એપાર્ટમેન્ટમાં રહે છે એ લોકો વધારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. બને ત્યાં સુધી ન નીકળો. અને આ રીતે કંઈ તડકો તમને મળે તો તડકાનો લાભ લેવો. આ કે સિઝન એવી છે
એ થોડું અત્યારે વાતાવરણ વિચિત્ર થઈ ગયું છે, ક્લાઉડી અને થોડુંક ઠંડી સાંજના સમયે, તો બને ત્યાં સુધી બપોરે તડકો લ્યો જેથી કરીને આપણું બોડી પણ સારું રહે અને વિટામિન D3, કારણ કે આ તડકો અત્યારે D3 માટે ખૂબ સરસ, તો આ તડકો ખાસ કરીને આપણે લેવો. ઓકે, તો બધાએ ધ્યાન રાખવું, ખાસ કરીને યુઝ સેનિટાઈઝર, વોશિંગ સાબુથી પ્રોપરલી, અને ખાસ કરીને માસ્ક, ગોગલ્સ, અને ડોન્ટ ટચ એની વન એનીવેર, નોટ ઇવન યોર સેલ્ફ. ઓકે, બાય. એન્ડ ઘરમાં રહી અને કંઈ પ્રોડક્ટિવ કામ કરો. મમ્મી પપ્પા વાઇફને અથવા હસબન્ડને કંઈક ઉપયોગી થાય વસ્તુ કરો, બરાબર છે. રીડિંગ કરો. હું ધીમે ધીમે અમુક બુક્સને હું મૂકું છું, અને અમુક આપણે થોડુંક વિચારી હું અમુક ગ્રુપમાં એક્ટિવિટી મૂકું છું, જેથી કરીને આપણે બધા એમાં પાર્ટિસિપેટ કરી અને એમાં આપણે એનો લાભ લઈ શકીએ અને ટાઈમ કાઢી શકીએ. ઓકે, તો બધાને વિનંતી કે બધા એમાં પાર્ટિસિપેટ કરજો, બુક રીડિંગથી માંડીને બધી વસ્તુમાં. ઓકે, તો હા, પાછો આવીશ થોડાક ટાઈમ પછી ફરીથી મેસેજ લઈ. અને ગ્રુપ એક્ટિવ રાખો, ખાસ કરીને પોઝિટિવ થોટ સાથે અને ક્રિએટિવ માઇન્ડ સાથે, ક્રિએટિવ આઈડિયા સાથે. કરોના આપણા ઘણા બધા ગ્રુપમાંથી મેસેજ આવતા જ હોય છે, બધાને ઇન્ફોર્મેશન હોય છે, તો આપણે આપણા આરોગ્યના ગ્રુપમાં એ બને ત્યાં સુધી ન મૂકીએ, બરાબર છે. એ કંઈ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હોય તો દેટ ઇઝ ફાઇન, બાકી આપણે લેટ્સ પુટ પોઝિટિવ નોટ્સ છે, પોઝિટિવ ક્રાઇટેરિયાસ છે, પોઝિટિવ થોટ્સ છે, કે પછી પોઝિટિવ રીડિંગ છે, એ બધી વસ્તુ આપણે એમાં મૂકીએ. આપણું જેવું માઇન્ડ હશે એવી વસ્તુ થશે. તો ઇફ યુ થિંક મને કંઈ નહીં થાય તો આપણે કશું નથી થવાનું, બી પોઝિટિવ અને આપણે કંઈ નહીં થાય. ઓકે, ઓલરાઇટ, બાય.